આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પર. એક નવી ઘટના સામે આવી છે, જે નારોલ ચાર રસ્તાથી જે સટલ ચાલે છે એમાં ચાકુની ધાર ઉપર લૂંટ કરવામાં આવી છે. તો આપણે મળીએ, આવો એ ભાઈ સાથે વાત કરીએ જેની સાથે આ બનાવ બન્યો છે. સર, આપની સાથે શું થયું છે? મારા ભાઈ ઉસકો નારોલ સાથે લીધા છે, ઉસકો દો લોકોને ફિર ચાકુ દીવા વટવા લે ગયા, ફિર ઉસકે પાસે મોબાઈલ પૈસે લૂંટ લીધે. ગાડી કા નંબર હૈ, ફોન કા નંબર હૈ 327 ડબલ 9. क्या बोला आपने पुलिस वालों ने? कुछ भी हमारे साथ होता है, लेकिन बाद में हम लोगों ने वो सब हमारा जो मोबाइल वीडियो कार्ड गया था वो सब हम लोगों ने हमारे दोस्तों के मोबाइल से सब वापस मिल गया. इसलिए हमने काफ़ी नॉर्मल कंप्लेंट किया, क्योंकि दूसरे लोगों को परेशानी ना हो और दूसरे लोग अवेयर रहे, सतर्क रहे. इस वजह से हमने खाली नॉर्मल कंप्लेंट ही किया. धन्यवाद. આ એમને પોલીસમાં પણ જાણ કરી હતી અને એમની જોડે કાગળ પણ છે, લેટર પણ છે. પણ પોલીસને બી આ બાબતે ચોક્કસ રહેવું જોઈએ, તાકી આવી ઘટના બીજા કોઈ સાથે ના થાય. આજે કોરોનાની મહામારીમાં લોકો પોતાનું ઘર બહુ મુશ્કેલથી ચલાવી રહ્યા છે અને રોજગાર ચલાવી રહ્યા છે, એમની આવક પણ નથી, અને આવી રીતે લૂંટના આધારે ચાકુની ધાર ઉપર લૂંટ ઉપર લૂંટ ચલાવી લે છે, તો લોકો કેવી રીતે જીવશે? તો પોલીસને એમણે જાણ કરેલી છે, તો પોલીસ એમનું કામ તો નિષ્ઠાથી કરી જ રહી છે, પણ આ એમણે જાણ કરી છે. તો આ બનાવ બીજા સાથે ના બને તે માટે અમે પોલીસ કર્મીઓને પણ અપીલ કરીએ છીએ કે આનો જલ્દીથી જલ્દી એમને શોધી અને નિકાલ કરે. નહીં તો કોઈ ગરીબ માણસના પૈસા રોજ છીનવાઈ જશે આવી રીતે, તો કેવી રીતે આવી બેદરકારીથી કામ ચાલશે?